રાધનપુર શહેર કોંગ્રેસ દ્વારા શહેરમાં આવેલી સરકારી રેફરલ હોસ્પિટલમાં આરોગ્યની સુવિધાઓ ફરી કાર્યરત કરવા માટે સહી ઝુંબેશ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેને અનુલક્ષીને પાંચમા સોમવારે રાધનપુરની રેફરલ હોસ્પિટલના પ્રથમ ગેટ સામે રાધનપુર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિતના કોંગ્રેસી આગેવાનોની ઉપસ્થિતિમાં લાલેશ ઠક્કર દ્વારા રાધનપુરની રેફરલ હોસ્પિટલમાં ખૂટતી તબીબી સુવિધાઓની માંગ સાથે સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. રાધનપુરની રેફરલ હોસ્પિટલમાં ખૂટતા ડોક્ટરો સહિત સ્ટાફની ભરતી થાય અને ગરીબ દર્દીઓને આરોગ્યલક્ષી સેવાઓ લેવા પ્રાઇવેટ દવાખાનાઓમાં જવાની ફરજ ન પડે તે માટે વહેલી તકે રાધનપુર રેફરલ હોસ્પિટલ ફરીથી ધમધમતી થાય તે માટે સહી ઝુંબેશ અભિયાન હાથ ધરાયું હતું. તો આ પ્રસંગે લાલેશ ઠક્કરે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. રાધનપુર રેફરલ હોસ્પિટલની અંદર ડોક્ટરો નથી, પૂરતો સ્ટાફ નથી, જેના કારણે ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા દર્દીઓ આવે છે. પરંતુ દર્દીઓ અહીંયા આવ્યા પછી અંદર ગયા પછી ખબર પડે બાળકોનો ડૉક્ટર નથી, ઓર્થોપેડિક ડૉક્ટર નથી, ગાયનેક ડૉક્ટર નથી, એના કારણે દર્દીઓને આવ્યા પછી અહીંયા ધક્કો પડે છે. આટલી મોટી રેફરલ હોસ્પિટલ હોય તો એમાં તમામ પ્રકારની આરોગ્યલક્ષી સેવાઓ મળતી હોવી જોઈએ. આરોગ્ય અને શિક્ષણ એવી બાબત છે કે સરકાર આપવા માટે બંધાયેલી છે, તેમ છતાં આ તાયફાઓમાં રચનારી સરકાર જે ટીવી અને મીડિયામાં એવું કહે છે કે અમે સંવેદનશીલ સરકાર છીએ, પ્રજાની ચિંતા કરવાવાળી સરકાર છે, જેને જોવું હોય એ રાધનપુરની રેફરલ હોસ્પિટલમાં આવીને જુએ કે આવડી મોટી હોસ્પિટલ છે અને સરકારને જે 10 ડૉક્ટરો મૂકવાના છે એ પણ મૂકી શકતી નથી. એટલે માત્ર ગપ્પા મારવાવાળી આ સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તમે અહીંયા ડૉક્ટરો મૂકો, સ્ટાફ મૂકો અને રાધનપુરની જનતાને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડો. એના ભાગરૂપે આ હોસ્પિટલમાં સ્ટાફ અને ડૉક્ટરોની ભરતી થાય એના ભાગરૂપે અમે આંદોલન ચલાવીએ છીએ. આજે પાંચમો સોમવાર છે, દર સોમવારે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો સહયોગ કરી અને ડૉક્ટરો અને સ્ટાફ મુકાય એની અમારી સાથે સાથે રાધનપુરની જનતા પણ માગણી કરે છે. એટલે આ સરકારને અમારી વિનંતી છે કે તમે ખૂબ ઝડપથી રેફરલ હોસ્પિટલની અંદર ખૂટતા ડૉક્ટરો મૂકો, ખૂટતો સ્ટાફ મૂકો અને રાધનપુરની જનતાને ન્યાય આપો. જ્યાં સુધી સરકાર આ વ્યાજબી માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી અમે દર સોમવારે અહીંયા આવી અને આંદોલન કરવાના છીએ.